આગળ વાત કરીએ સમાચારોમાં ભાવનગર જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ભાજપનો ભગવો લહેરાયો છે। 16માંથી 13 બેઠકો ભાજપે જીતી છે। આ ચૂંટણીમાં વર્તમાન બેંકના ચેરમેન નાનુભાઈ વાઘાણી અને તેના પુત્રએ પણ હારનો સામનો કરવો પડ્યો છે। જ્યારે જેના નેજા હેઠળ આ ચૂંટણી ભાજપે લડી હતી તે ગારિયાધારના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી હવે ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકના નવા ચેરમેન બન્યા છે। ભાજપની જીતની કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી। જીતની સાથે જ ગુજરાત ભાજપ સંગઠનના ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયાએ કહ્યું કે આ બેંકમાં ભૂતકાળમાં થયેલા ગોટાળા અંગે તપાસ કરવામાં આવશે, તેમજ આજ દિન સુધી સરકારની અનેક યોજનાઓ આ બેંકમાં અમલી ન હતી એટલે હવે આ યોજનાઓનો લાભ ખેડૂતોને મળશે। ભારતીય જનતા પાર્ટીનું આજે માર્કેટ ડિસ્ટ્રિક્ટ બેંક ભાવનગર માં પરિણામ આવતા લગભગ એક બે સીટ બાદ કરતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે। ખાસ કરીને આપણા સીઆર પાટીલ સાહેબ પ્રદેશ અધ્યક્ષ તેઓની સહકારી ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર કાર્યકર્તાને લડાવવાની જે યોજના બનાવી તેનાથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એકી સાથે એકી અવાજે તાલુકે તાલુકે કામ કર્યું છે। ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકમાં નાનુભાઈ વાઘાણી ઘણા બધા વર્ષથી એટલે કે 20 વર્ષથી વહીવટ કરતા હતા, કોર્ટના આશરે વહીવટ કરતા હતા, પરંતુ તેમને પણ પાલિતાણાના મતદારોએ જાકારો આપ્યો છે। ખેડૂતલક્ષી રાજ્ય સરકાર હોય, ખેડૂતલક્ષી કેન્દ્ર સરકાર હોય, એટલે આજે ડિસ્ટ્રિક્ટ બેંક અમારા કેશુભાઈ નાકરાણીના નેતૃત્વમાં બનવા જઈ રહી છે। આવતા દિવસોમાં જે અધૂરા કાર્યો હશે એ અમે પૂર્ણ કરવાના છીએ અને જે ક્ષતિભર્યો વહીવટ કર્યો છે એની સામે કડકમાં કડક પગલાં પણ અમે લેવાના છીએ। આ સંસ્થા છે, ખેડૂતોની સંસ્થા છે, આમાં ક્યારેય પક્ષપાત પણ હોઈ શકે નહીં। આ તો સહકારી આગેવાનો અને સહકારી માણસો સાથે રહીને ખેડૂતો મના હિતમાં કામ કરનારી સંસ્થા છે, ત્યારે એવા સંજોગોની અંદર ભારતીય જનતા પાર્ટીએ ભાજપની બેંક બનાવવાનું કામ કર્યું છે, ત્યારે આજે આપણે સૌ જોઈ રહ્યા છીએ તેમ સમગ્ર જિલ્લાની અંદર મતદારોને દાદાગીરી કરવાનું કામ કર્યું છે, પૈસા આપવાનું કામ કર્યું છે અને તંત્રનો પણ બેફામ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે। એમાં જિલ્લા કલેક્ટર હોય કે એસપી હોય આવા લોકોએ પણ આમાં ભૂમિકાઓ અદા કરી છે, ત્યારે અમારો ખુલ્લો આક્ષેપ છે કે આમાં તંત્રએ પણ બેફામ રીતે એનો ઉપયોગ કર્યો છે। હાઈકોર્ટે પણ કીધેલું કે મુદત વીતેલા લોકો મત ક્યારેય ન આપી શકે એવા 68 લોકોને પણ મત દેવડાવવાનું કામ એ જિલ્લા કલેક્ટર મારફત અને ચૂંટણી અધિકારી મારફત કરવામાં આવ્યું છે, ત્યારે અમે એમને વખોડીએ છીએ અને જ્યારે સહકારી પેનલ તરીકે કોંગ્રેસ પક્ષના આગેવાન તરીકે હંમેશા ખેડૂતોની સાથે રહીને અમે કામ કરશું।